દરિયાઈ પટ્ટીના લોકોમાં પણ રોષ જોવા મળે છે છેલ્લા થોડા દિવસો થી બળેજ માધવપુર રાતડી અને મિયાણી સહિતના વિસ્તારમાં ચાર દિવસ પહેલા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ સરકારી તંત્રએ જિલ્લા કલેક્ટર અશોક શર્માના આદેશ અનુસાર દરોડાઓ શરૂ કરી દીધા છે ખાસ કરીને માધવપુર અને બળેજ વિસ્તારમાં ખાણ ખનીજની ટીમ પહોંચી છે આ વિસ્તારમાં ગેરકાયદેસર પથ્થરની ખાણો ઝડપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તો અધુરામાં પૂરું ગેરકાયદેસર વીજ કનેક્શનો પણ ખાણમાં ચાલતા હોવાની માહિતીના આધારે વીજ તંત્ર પણ આ દરોડામાં સહભાગી બન્યું છે હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે ત્યારે સર્વે પૂરો થયા બાદ ગેરકાયદેસર ખનીજ ચોરીનો સાચો આંક મળી શકશે જોકે જિલ્લા કલેક્ટર ગેરકાયદેસર ખાણો બંધ કરાવવા મક્કમ બન્યા હોય તેમ તાકીદે ગેરકાયદેસર ખાણો પર કડક કાર્યવાહીની સૂચના આપી દેવામાં આવી છે પરેન પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર